નમસ્કાર મિત્રો, ગુજરાતની જ લાઈવ યુટ્યુબ ક્યાં તમારું સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાની 3 તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો દિગ્ગજ મોટા નેતાનું નિધન થયું, જેના પછી મિત્રો ચારે બાજુ શોકની લહેર પ્રસરી ગઈ છે. જે મિત્રો તમામ જે મોટા નેતાઓ છે બધા મિત્રો તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિત્રો હાર્ટએટકથી નિધન થયું છે. 76 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા છે. આંધ્રપ્રદેશના કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધર્મપુરી નિવાસનું મિત્રો નિધન થયું છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. ત્યાં શનિવારે 3 વાગે મિત્રો તેમને જે છે હૃદયરોગનો હુમલો થયો મિત્રો તેમનું અવસાન થયું છે. તેમની ઉંમર 76 વર્ષની હતી. તમને જણાવી દીધું શ્રીનિવાસ આંધ્રપ્રદેશના મંત્રી અને મિત્રો અહીંયા જે છે સાંસદ અને PCCR રહી ચૂક્યા છે. ત્યારે મિત્રો તેમને 2 પુત્રો છે. તેમનું પુત્રનું નામ ધર્મપુરી અરવિંદ, હાલમાં મિત્રો નિઝામાબાદમાં મિત્રો સાંસદ છે. અને તેમના પુત્ર જે મોટો પુત્ર સંજય છે તે મિત્રો અગાઉ પણ મિત્રો અહીંયા જે છે નિઝામાબાદનો મેયર રહી ચૂક્યા છે. મિત્રો ત્યાં દિગ્ગજ મોટા નેતાનું મિત્રો નિધન થયું છે, જેના પછી શોકની લહેર પ્રસરી ગઈ છે. આપણે તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરીએ છીએ.